કોઈ ભૂલ ચૂક થઈ જાય મારી માફ કરજો, મેં મારી રાજી રહેજો માં અને રાજી છે માં અને સાક્ષાત અમને પ્રસન્ન આપજો માં, અને જ્યાં કહેશો ત્યાં આવવા રાજી છે માં, અને જ્યાં કહેશો ત્યાં આવું છે માં. મારી આવું જ કરે છે તો મારું બતાવજો માં, જે મોમાં ખાડું ગાલે માફી માંગવા રાજી છે માં. એવી શું ભૂલ થઈ છે માં? મારા હોનાના રથમાં બેહીને તારા અસલ ઘરે જાઓ. જે થાય માં જે થાય, જે ભૂલ થાય તો માફ કરજો માં, જે અમારી દયા કરજો માં. 10 ભૂલો થઈ છે ઘણી અમારા પૂર્વજોથી, અમારથી માં. જય માળી, હર હર મહાદેવ. માળીના દરેક ભક્તોને ખાસ સંદેશો અમૃત બાપા મિલડી ધામ વતી જણાવવાનું કે ગાદી ઉપર અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય તો જ એ ગાદી અમૃત બાપાના મિલડી માતાની ગાદી સમજવી, અન્યથા એ ગાદી અમૃત બાપાની મિલડી માતાની ગાદી નથી. મિલડી ધામ અમૃત બાપાનું જે છે તેનું સરનામું ગામ મોટી ખડોલ મૌધાથી 6 કિલોમીટર આગળ ડાકોર જતા પહેલા. જય માળી, હર હર મહાદેવ. છોકરીને તકલીફ છે અને છોકરાને તકલીફ છે માળી, આજે હસતા કરીને મોકલો માં માળી. આવું જ કર્યા કરે છે માળી, કોઈ નામ નહીં બોલતા, નહીં કશું નહીં માં. માજી તમે કોણ છો માં? જે ભૂલ ચૂક હોય માં માફ કરજો, બોલજો માં. માં આવું જ થાય છે. હવે એને પૂછ કોણ છો માં, તમે કોણ બોલો છો? જે હોય તમે અમને બતાવો અને અમે જે થશે એ અમે કરવા તૈયાર છીએ, અને અમને જય સતનો માર્ગ બતાવજો માં. માડી આવું જ અમારા ઘરમાં ચાલે છે અને કાઈ બોલ. અરે ભગે પડીને માફી માંગીને કઈ બે શબ્દ કહેશો તો એને એને લાગશે કે મારે કહેવા જેવું કે છે. હેલો, માડી આવું જ કરે છે, કગરો તમારી પાસે આટલા વર્ષો જે ભૂલ થઈ હશે અમે કબૂલ કરીએ છીએ માં, અમને રાજી કરો માં. જે તમારે થતું હશે અમે કરીશું માં. તમે એમ કેશો કે અમે આટલું ફરીને આયા, અમે તમને મળ્યા, અમારે આવું આ બોલતા નથી, પણ કઈક તમારી ગુનાને કઈક ભૂલો થઈ હશે ત્યારે ને. હવે ગુનો નો ભૂલ તો કોણ પકડશે મને એમ કે? અરે હું મેલડી તો રસ્તો બતાડું છું, પણ તમારા દેવ રિહાઈ ગયા હશે કે કારણ કે તમે કોઈ ગુનાને ભૂલ કરી હશે. ખ્યાલ પડે છે મારી વાતની? આને તમારા દેવના કઈક ગુનાને ભૂલ તમે કરી હશે એટલે આજે દેવ રોવો છે કે કઈક 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 બોલી નથી શકતું એવું જોઈએ ને. એટલે તમે તમારા દેવના ગુનામાંથી છૂટવા માટે દેવને પેલા પ્રાર્થના કરો, એ દેવને કાલાવાલા કરો, એને કઈક મોટું ખોટું લાગ્યું હશે એટલે બોલતી નહીં હોય ને.
અને બીજું તને કહું, હજુ કાળકાઈ નથી, કારણ કે બહુ માણસ છે, નકર કાળકા બધા પૂરું કરી નાખતા. તારું અત્યારે તો મેલડી છો, હજુ કાળકાઈ નથી, હમણાં આવશે એ કાળકા આવશે બરોબર, એટલે તારું પૂરું કરી આવશે. પણ ત્યાં સુધી તું માફી માગી નાનો બનીને રીઝવ. તમે તો મને કે કરો કે માતાજી આવું હતું આવું હતું આવું હતું, હું તો તમને રસ્તો બતાડું, હું તો તમને તમારા ગુનામાંથી છોડાવું, અને તમારું કઈક તમે કઈક ભૂલી ગયા હોય યાદ કરાવું, યાદ કરાવું કે નહીં. એટલે હું અમે દેવ હું માતા છું, તમને સાથ હાલો, સાથ જ હાલો, કઈક રસ્તો બતાડું, કઈક તમારા ગુનાને ભૂલો યાદ કરાવું. પણ તમારા તમે ગુનાને ભૂલો યાદ કરી લો, માનો કે મેં તને કઈક ગુનાને ભૂલ યાદ કરાવી, તને યાદ આવી, પણ એ દેવને ખોટું લાગ્યું હોય એનું મન પરિવર્તન કેવી રીતે થાય? મને એમ કહેતો તું, એનું મન પરિવર્તન કેવી રીતે થાય? તું મન કે જે ભૂલ થયું અમે કરવા કબૂલ છે, અમારા ગુના ભૂલો માફ કરે એવું કે અમારી ભૂલો હોય એ માફ કરો. ત્રણ મિનિટ સુધી ને હજુ કે પછી કાળકા આવશે. લાખો ભૂલો થઈ હશે, માફ કરનારી તું છે માં, અમને ખબર પડી કે અહીંયા આવીને અમને. અરે તો અહીંયા આવો તારે જ ખબર પડે કે માતા કોને કહેવાય. પણ એને કઈ ખોટું લાગ્યું છે એટલે તમે દુખી છો. માફ કરજો માં, જે થાય માફ કરજો માં. અરે પણ મારી ટ્રેન તો પૂરી થવા દે તો કાળક આવશે ને. થઈ ગઈ માં ભૂલ થઈ ગઈ માફ કરો બતાવો માતા હા મહારાજી મારા હોના ના રથમાં બેહી તારા અસલ ઘરે જાઉ. જે અસલ તમારી જમીન છે ત્યાં જાઓ,
જે તમારી જમીન જતી રહી છે ત્યાં જાઓ. એ તમારા 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 જે દુશ્મન હતા, તમારા તમારા જે દુશ્મન હતા, તમારા દાદા તમારા દાદા તમારા બાપા જેના રૂપિયા લીધા હતા, એ રૂપિયા માં આવેલી માતા પાસે જાઓ. મુસ્લિમ તમે છપરા નદી રે કાળકા બોલો છો. તારા બરાબર ઘરે જાઉં, તારા ઘરે, તારા ઘરે જાઉં, તારા ઘરે, તારા ઘરે જાઉં, તારી બે જગ્યાએ જવું, બે જગ્યાએ દીવા થાય આમ સલંગ થાય, સલંગ એક બે ત્રણ ને ચાર, હું સિંધ છપરા નદી ગંધરફિયા મેલડી છો. બરોબર, ચાર દીવા લઈને, ચાર દીવા વાળી માતાઓને લઈને, ભગવાન ને લઈને પાછી તારા એક ઘરે જવું, એક ઘરે, એક ઘરે જવું, એક ઘરે, એક ઘરે, બરોબર ઘરે જવું, ઘરે, તારા ઘરે, ઘરે જવું એટલે મમાઈ માતા બેઠી બેઠી રોવો છે, મારી મેલડી ના રામ છો, મેલડી છો, મુસિંદ છપરા નદી ગંધરફિયા મેલડી ના પાવાની દેવી કાળકા છો. અસલ અસલ તમારા ઘરે તમારી મોમાઈને તમે મૂકીને તાળું મારીને આયા છો. હા, તાર જોવે તાર જોઈ લે, એ મોમાઈ ની ભક્તિ કરતા ને મોમાઈ ને પૂછતા હતા, આપણે મોમાઈ ને તાર નાખી દીધી છે ને મોમાઈ ને કોઈ યાદ નહીં કરતા, પણ કદાચ ચાર દિવસ મારા પરમાત્મા એ મારા ભગવાન ને હું કાળકા ગોતી લાવ્યું હોય, મારા શંકરે મારા પતિ એ મને બતાયા છે. કેવાય ને, કેવાય ને, કેવાય 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 કે આ દુનિયા ને આખી દુનિયા, આખી દુનિયા ની અંદર કે હડકભાઈ માતા જબરી કહેવાય, કહેવાય ને, મારી હડકભાઈ ના રામ છો, માતા છો. દોડી ધજા વાળી, એ ભુવા હોય ને, ભુવા ભુવા તારા ઘરે ભુવા આવે ને, ભુવા તારા ઘરે ભુવા આવે ને, તો હડકભાઈ માતા ની સહી કરાવવા આ કળિયુગ માં, આ કળિયુગ માં હડકભાઈ માતા ની સહી થાય, પણ હું સિક્કો મારનારી મેલડી છો. આઈ આઈ હડકભાઈ માતા, હડકભાઈ માતા આઈ, હડકભાઈ માતા આઈ. જે પૂતક તો માફ કરજો માં, જે અમારી દયા કરજો માં, દસ ભૂલો થયે છે ઘણી અમાર પૂર્વજોથી, અમારથી માં માફ કરનારી તું બેઠી છે માં. આ કળિયુગ માં એવું કહું છું કે આ આ પરિવાર નું દુઃખ મટાડે ને પરમાત્મા કહેવાય, એનું નામ ભગવાન કહેવાય, કહેવાય કે નહીં, કહેવાય કે નહીં, આની કોઈ દવા નથી હો, આની કોઈ દવા નથી, આ ક્યારે આવે ક્યારે જતી રહી કોઈને ખબર નહીં, અને મારા જેવી મળે ને ત્યારે બંધ થાય દરેક. હા, કારણ કે મારે ને એની વાત થઈ હશે, હું એને કદાચ ઓળખતી હશે ને એ મને કહેતી હશે કે ઓળખોડ તો ઓળખાય. હડકભાઈ માતા, હડકભાઈ અસલ તમારી હડકભાઈ માતા થાય, અને બીજી આઈ એક અંબોડા વાળી માતા, એ અંબોડા વાળી માતા કોણ આવી, અંબોડા વાળી લાપસી ખાનારી, એ કારુડી ઝોપડી આવી. ઓળખો તો ઓળખાય, કોણ આવી, હા કાળી ઝાપડી આવી, પણ તમે ભૂલા પડ્યા છો, કેમ કે આ કારુડી ઝોપડી છે ને, અસલમાં કારુડી ઝોપડી આ તો અઘોરી બાવાની જટાની અંબોડાની માતા છે. કોણ છે? અને તમે તો એને દાદી સમજીને બેઠ્યા છો, એ તમાર એટલે દાદી શીખોતર થાય, આ તો તારી ભગવતી છે. તમારા દાદાના દામર દાદા ભક્તોમાં સાધુ હતા, એને સાધુની સાધનાની આ માતા છે. શું થાય? તમારા દાદાની સાધનાની અઘોરી બાવાની જટામાંથી નીકળેલી આ કારુડી ઝોપડી થાય, લાપસી લાપસી ખાનારી માતા થાય. તારા વડવાન તારા દાદા જ્યારે ખેતરમાં માતા બેહાડી ને, તું તાર જઈને જો, તારા દાદા ને તારા 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 દાદા તારા પર દાદા હતા ને, તારા દાદા તારા પર તારા દાદા હતા ને, જ્યાં નાની મઢ બનાવ્યું, નાનો મઢ, તો એ અસલમાં એ જયારે કારુની ઝોપડી બિહાડી, તારે કુંવારી કન્યાની દીકરીને કાળજુ આલી, બકરાને ધૂપ આલ્યો, દારૂ નો પ્યાલો પાયો, બરોબર. પણ જેમ જેમ સમય ગયો એમ પરિવર્તન તો આવે ને, કઈક ને કઈક ને, પછી માતા શું કે ખાતે હોય તો ખીલા ના પડે. તમે ખાવશો, તમે ખાવશો તો માતા નહીં હાલતા નું કારણ શું? હું તને એમ કહું છું કે બરોબર ગામડે જા, તારા અસલ તમે ભૂલીને બેઠ્યા છો ને ત્યાં, અને બે ડેરી દેખાય, બે ડેરી કેટલી, જો બે ડેરી દેખાય ને તો તારા માનો કે તારો દાદો કુંવારી કન્યાને કાળજુ હાલતો હતો, એને કુવા હું હાલતો હતો, તારો દાદો એ કારુડી ઝોપડીને કુંવારી કન્યાનું કાળજુ હાલતો, અને હડકભાઈ માતાને લાપસી નિવેજ હાલતા, તોય તારા દાદા ભગવાન ના ઘેર ગયા ને. હું તને કહું છું કે તારા દાદા ભગવાન ના ઘેર ગયા ને, પણ કુળદેવી ના મળી, ગઈ ના મળી,
તારા દાદા ના કુળદેવી નહીં મળી, તારા બાપા ના મળી, તને ના મળી, તારા દીકરા ને ના મળે, એ તો અમૃત અમૃત ની માતા બતાવ ને ત્યારે મળે. આની કોઈ દવા નથી, આની કોઈ દવા થશે નહીં આની. અને લોકો ખંચેરી લેશે, આમાં કશું બહાર નીકળશો નહીં, પણ હું નીકાળું છું, કારણ કે તમે મારા છો ને ગાંડા. એટલે જો હું દેવના વિભાજન પાડી આપું, હું દેવના તમને વિભાજન પાડી આપું. જો તમારામાં જ્ઞાન હોય ને તમે કદાચ તમારું જીવન પરિવર્તન કરવા મારી મેરડીનો સંગ કરતા હોય ને કાળકાની કંઈક વાત માનતા હોય તો હું કહું એ પ્રમાણે તમે સમાધાન કરો, એટલા આ દેવ એના ઠેકાણે. તું ગમે તેટલું મોટું ઘર બનાવ કે આખો મહેલ બનાવ કે મોટી હવેલી ઊભી કર, તો મૂળ પાયો તો જોઈશે ને, એનો ટેકો જોઈએ ને. એ ટેકાનું નામ કાળકા. શું નામ? બે આંખો વાળી માતાનું દુઃખ છે, પાછું તને યાદ કરાવ, ઓળખો તો ઓળખાય. કેટલી? બે આંખો વાળી માતાનું તારા ઘરમાં દુઃખ છે એટલે એનું નામ કાળકા, 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 કાળકા ને કાળકા. હવે એક વિચાર કરવા જેવી વાત છે, એક વિચાર કરવા જેવી વાત છે. કેવી? કે કદાચ તારા ઘરની અંદર દેવ દુઃખ સાચું આજથી નહીં, આજથી 35 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલા તમે દુઃખમાં દુઃખમાં જ ચાલો છો. આનો કોઈ અંત આવતો અને આમાં બધા ઉકલી ગયા, પણ હાલો આ પ્રશ્ન ઉકલતો નહીં. ગઈડા હારમે હારા આઈને જતા રહ્યા પ્રશ્ન ઉકલવા માટે, પણ આ પ્રશ્ન ઉકલતો. અડકભાઈ માતાની કલમો નાખશે ને અડકભાઈ માતાને કગર હશે, પણ અડકભાઈ માતા હાથ દેતી. અડકભાઈ માતા બધાની હિયારી માતા થાય ને, માતા એવું કહે છે કે હારું હારું કરીશ, પણ હારું થતું નથી. કારુડી ઝોપડીને દીવો કરો છો ને, કારુડી ઝોપડીને તમે કગરો છો, પણ તારું હારું થતું નથી. થાય છે? ના થાય. પણ તારા બાપુજી એક ભૂલ કરીએ છે, એ ભૂલની સજા તને મળતી હશે. કે કદાચ કઈક વસ્તુ હોય તારા બાપુજી પાસે, કોઈક માતાજીની વસ્તુ હોય, હોન હોય, ચાંદી હોય, મિલકત હોય, કે પછી જમીન હોય ને કોકના આલી હોય ને, તો માતાને પૂછવું તો પડે મને એમ કે. તારા બાપાએ પૂછ્યું નહીં ને, માતાના રૂપિયા ખાધા. શું ખાધા? જો તારો બાપ ચોર હોય ને તો ચોર કહું, સાવકાર હોય તો સાવકાર કહી. કારણ કે આમાંથી બહાર તમે તમારે બહાર નીકળવું છે અને હું બહાર નીકળવા આવી છું. આ દેવનો કોઈ અંત નથી અને આ તારા દીકરા કે દીકરીઓ મગજથી ઢૂંઢતા નથી. આ બધી માતાઓ વળગી છે. પહેલા દીવાવાળી કાળકા વળગી છે, બીજા દીવાવાળી મોમાય વળગી છે, ત્રીજા દીવાવાળી અડકભાઈ વળગી છે, ચોથા દીવાવાળી કારોડી ઝોપડી વળગી છે. કારણ કે અમારું કોઈ પત્તો લાગતો નથી. પણ સૌથી પહેલા તારી કાળકાને અલગ પાડ, કાળકાને અલગ પાડ. શું કરવાનો? કાળકાને અલગ પાડજે, એટલે એક હારું કઈક વસ્તુ એને આલજે, એક જગ્યાએ રાખજે. અને કુળદેવી નું આસન છે ને, એટલે ઊંચું થોડુંક રાખજે. અને પહેલો દીવો તારે કુળદેવી કાળકાનો કરજે, અને કાળકાને એક શ્રીફળ આપીને એને એને ચોખાનું નિવેદ ધરાવજે. અને એવું કહેજે કે માં મને ખબર નથી, પણ વર્ષોથી ગોતું છું ને માં, તું મળી તો હું કેટલો ભાગ્યશાળી કહેવાય કે જીવતા જીવતા તારો દીવો કરીને ભગવાનના ઘેર જઈશ. થાય ને? બીજા નંબરે કે મોમાય માતાનો, મોમાય માતા કહેવાય દશામાં, તમે દશામાં કોણ? તારે જોવાનું હતું, તું તો મારી પાસે કદાચ હમણાં આવ્યો છે ને, પણ 25 વર્ષ પાછળ જાય ને તો તમારા ઘરમાં મોમાયના દીવા થતા હું મેલડી છો. તો એ મોમાય માતા આજે ફર રખડ એને બિચારીનું કોણ? તમે તો ઘર છોડી દીધું હોય, તમે તો મકાન મૂકી દીધું હોય, તાળા મારી દીધા હોય, એ માતાજીનો બાઝોટ કે સુંદડી કે માતાની સાંઠડી આ તો રખડતી હશે ને. હું માતા હું કળિયુગમાં મેલડીને કાળકા તને પ્રશ્ન કરું છું કે મને મોમાય રખડશે ને જવાબ આલ. અરે 22 વર્ષ 25 વર્ષ પાછળ જાય ને તો અસલ ઘરમાં મોમાય માટેની સાંઠડીઓ મુકાતી હતી, એ સાંઠડીઓ મને દેખાતી નથી. મુશિંદ વન સપરા નદી ગંદરપિયા મેલડી છો. એટલે તમે ગુનેગાર છો, એટલા દેવ ધૂણવા આયા. અરે રે, તું હવા હો ડાકલા વગાડે તો એક માં બે બંધ ના થાય ને. હું કહું કે બંધ થઈ જાય, તારો ન્યાય કરતો બંધ થઈ જાય. માતા સાચી વાત, સાચી વાત. અરે એ જ કહું છું કે એને મારી ઓળખાણ છે, એને મારી ઓળખાણ છે કે અહીંયા મારું ન્યાય થાય છે. બાકી લૂંટવા વાળા તો લૂંટી ગયા, લેવા વાળા બધું લઈ ગયા છે. સાચી વાત.
પૈસાથી દુઃખ નથી મળતો, ન્યાય કરવો પડે. અને ધર્મ રાજા ના ત્યાં કાંટાથી કાંટો મિલાય ન્યાય કરતી હોય ને કળિયુગ માં તો કાળકા નો મેલડી. અને હું કાળકા ને મેલડી છું ને એટલે 50 ગ્રામ ઓછું ના આલું ને 100 ગ્રામ વધારે જવાય ના દઉં. બીજા નંબરે જે અસલ તમારું જૂનું ઘર કહેવાય ને જેને મેલી દીધું, એની એક મોમાઈ બિચારી ફરસ રોવસ. તારી માં હોય અને તારી માં દુઃખ પડતું હોય તો એ તો ભગવાન ને કહે ને, તો તારી માતા મોમાઈ આજે ફરસ અને રોવસ કે મારા દીકરાઓ મારી 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 આટલી બધી ભક્તિ કરી ભીવી 25 વર્ષ. તું વિચાર કર કે 25 વર્ષ ભક્તિ કરીને આપણે મેલી દઈએ તો હું આપણું 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 જીવન ક્યાં જાય? આપણે દુઃખી થઈએ ને. તમે બધા દુઃખી છો એટલે તમે બધા દુઃખી છો. એટલે મોમાય માતાનું સારું ઠેકાણું પાડજે. માનો કે કાળકા માનો દીવો કોઈક જગ્યાએ કર્યો હોય અને કઈક એના સારી જગ્યા આલી હોય તો એવી જગ્યા બીજી કોઈક જગ્યાએ મોમાય માતાને આલજે અને મોમાય માતાને સુખડી ધરાવજે. અને અને દશામાનો દીવો તુતાર કરજે. દશામાં જ કોણ તમે તો? કારણ કે બરોબર જોવા જાય તો તમે તો એની જ પૂજા કરતા ને, દશામાની પૂજા કરતા. એટલે તમે બે દેવના ન્યાય કરજો. અને ત્રીજા નંબરે આવે છે હડકભાઈ માતા. એ હડકભાઈ માતા એવું કહે છે કે મૂન કારુડી ઝોપડી એકમાં હમાતા નથી. આવો તું વિચાર કર, તું વિચાર કર કે તું ખાવા પીવા વાળો છે ને તો ઓલો પટેલ તારી ભેગું ખાય ખરી પૂછે? તું પૂછે ને ખાય ખરી? એને પૂછ ખાય? એ ના પાડે છે. એટલે શું થાય કે એ અડગભાઈ માતા છે ને તું કારુડી ઝોપડી છો. આવો ઝઘડો કોણ કરાવે છે દેવ નો? તમે કોહેડો મૂળ તો તમે જ કરાયો ને. તો એ અડગભાઈ માતા છે એનું કોઈ સારું ઠેકાણું પાડો લા. અને કારુડી ઝોપડી છે ને ઘરની બહાર કાઢ. ક્યાં કાઢવાની? ઘરની બહાર. એને કોઈક વ્યવસ્થિત સારી જગ્યાએ જે દીવો છે દીવો એને આપી દે. અને જે નિવેશ કરો છો એ નિવેશ આલજો. પણ શ્રીફળ વધેરીને માફી માગજો કે માં અમારી ગુનાન ભૂલના કારણે અમે તમને ભેગા બેહાડી દીધા. અને માં મોમાએ અમે તને તને ઘરમાં પૂરી દીધી 25 વર્ષ. તો માં તું અમને માફ કર. થાય કે નહીં? ચાર દેવના ઘરે જઈને ન્યાય કરજે. મારી મારે તારી પાસે શ્રીફળ જોઈતું નથી. હું તારી પાસે કશું આશા રાખતી નથી. પણ જો ચાર દેવના ન્યાય કરે ને એટલે તારા ઘરમાં પરિવર્તન શું થાય? માનો કે તારી પાસે કોઈ 5 રૂપિયા માંગે છે અને તમે એને 5 રૂપિયા આપી દો તો પછી એ લેવા આવે? તમને બોલે ખરી બે શબ્દ? તમને તમારા પર લડવા આવે? તમે એને 5 રૂપિયા આપી દીધા હશે એટલે પૂરું થઈ ગયું. પછી આ તારા ઘરમાં રાહત થઈ જાય ને. આની કોઈ દવા નથી. આની કોઈ દવા નથી. અને તારે જોવાનું હતું કે બે જણાને એક હાથે ઉપડ્યું લા. એ જોવાનું છે ને. કારણ કે માતાઓ બધી હાથે ઉપડી કે હેડ કારકાએ કીધું કે હેડ કારુડી ન્યાય લેવા. તારા કારુડી શું કે? હેડ મોમાએ ન્યાય લેવા. તારા મોમાએ શું કે? હેડ અડકભાઈ ન્યાય લેવા. થાય કે નહીં? આખું ઘર તારું ચકડોલે ચડ્યું. ચકડોલે ચડ્યું છે. હા માં થયું ને. તારા દેવના ચાર દેવના ન્યાય કરજે. આ લોકો રાહત. શું કહેવાય? આ લોકો રાહત. તારા ઘરમાં સારું સારું એટલે ખાધે પીધે અને બધી રીતે આનંદ અને સારું જીવન પરમાત્મા ભગવાન આલશે. પણ ચાર દેવના ન્યાય કરજે. બરોબર ને? ચાર દેવના બરોબર ન્યાય કર એટલે 3 મહિના પૂરા થાય એટલે 25 રૂપિયા તારી પાસે આવશે. શું આવશે? 25 રૂપિયા. જો હું ફેરથી તને મળું કે ના મળું, તું મને મળો કે ના મળો, તું આવે કે ના આવે, કે હું મળું કે ના મળું, આપણી છેલ્લી મુલાકાત, છેલ્લી પહેલી આ છેડો આવી છે આ તારો મારો. કારણ કે સુખી થઈ ગયેલો એ તો કોઈ દાડો લમડો વાળીને આવ્યો નથી અને હું એવી કોઈ આશા રાખતી નથી. પણ તને એમ કહું કે બરોબર 3 મહિના પૂરા થાય ને તારા ઘરમાં આનંદ મંગલ. અને 3 મહિના પૂરા થાય બરોબર ભગવાન સૂર્ય નારાયણ મહાદેવની સાક્ષીએ હું કાળકા ને મેળડી તને ન્યાય કરી આવતી હોય તો તારા ઘરમાં સારું થાય ને 3 મહિના થાય ને તારા ઘરમાં 25 રૂપિયા આવશે. એટલે બે જણા બે જણનો સંપર્ક કરવો પડશે. બે જણનો જેની પાસે તારા બાપાએ રૂપિયા લીધા અને જમીનનો ઝઘડો અને બે માણસ મળશે એટલે બે માણસ તારે 25 રૂપિયા આપીને એ જગ્યા તારે 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 પોતાની કરીને શ્રીફળ ત્યાં વધેરવું પડશે. કારણ કે જગ્યાઓ પર જેનો હક છે ને અત્યારે જે જગ્યાઓ પર જેનો હક છે
અત્યારે તારો હક ના કહેવાય, તારો હક હોવાય છતાંય ના કહેવાય, કારણ કે તારા બાપાએ રૂપિયા લીધા હોય. કઈ ઉતરસ? તું મને ફેરથી પૂછત તો હું બતાવીશ. તમારા બાપુજીએ તમારું પોતાનું કોકને આપી દીધું હોય એટલે તમારું કહેવાય નહીં, પણ તું હું તને 25 રૂપિયા આપો, 3 મહિના થાય હું તને 25 રૂપિયા આલીશ, એટલે 25 રૂપિયા તારી પાસે આવે એટલે તારે જમીન લેવાની પહેલા તો, અને હામના ધણીને પૈસા આલવાના, અને પછી ત્યાં એક શ્રીફળ વધેર જે. શું કીધો? ત્યાં એક શ્રીફળ વધેર દે. એ જમીન ને જગ્યા જે છે ને ત્યાં શ્રીફળ વધેર જે. કોનું? તો કે કાળકાના નામનું. કોના? કાળકાના નામનું. બરોબર છે? કાળકાના નામનું શ્રીફળ વધેરજે. અને જે તારા મનની, હું તારા મનની વાત કરું કે તારા મનમાં છે ને કે જગ્યા હોય તો ડેરીઓ બનાવીને પૂજીએ. તો મનમાં હૃદયમાં પડ્યું હોય કે આપણે ડેરી પૂજાઈને કરવું છે તો 4 ડેરીઓ બનાવજે. 4 ડેરી કેટલી? 4 ડેરી બરોબર બનાવજે. 4 ડેરી મેં કીધી એ પ્રમાણે ના, અને મેં તને કીધું એ પ્રમાણે હેડજે. તારા ઘરમાં કોઈ દાડો 1 રૂપિયો આગો પાછો નહીં થાય, હું નારાયણ સાક્ષીએ, હું સિંધ મનસફરા નદી ગંદરભ્યા બોલું છું. હા બરોબર ને? અને તને એક નિશાની આપું છું કે તું આ તારા ઘરમાં પરિવર્તન થાય, અને આમાં 2 ધણી બેઠ્યા છે, 2 ધણી ને તારા બાપના રૂપિયા તું આલ, અને આમ એક બહુ જગ્યા મળે, તારી 4 ડેરી તું બનાવ, 4 માતા બેહાડ, અને બરોબર હવા વેત ને નાગડી બનીને આવું તો માંજે કે હું માતા એથી જોવા. બરોબર ને? બરોબર. તમે 4 ડેરી બનાવવાનું વિચારો છો ને, હું માતા કદાચ પરમાત્માની સાક્ષીએ ભાડતી હોય, તારા હૃદયની વાત કરતી હોય, હું કાળકાના મેલડી કે તારા હૃદયમાં છે કે મારી પાસે કઈક હોય તો હું મારી માતાને હારી જગ્યાએ બેહાડીને પૂજું, તો 4 ડેરી બનાવવાનો વિચાર છે એ પૂરો થશે, હું માતા કરાઈશ, અને બરોબર 4 ડેરી તારી બની નવરી થાય ને હવા વેતી નાગડી બની નાઈ ને ઉભી રહ્યું તો તારે માનવાનું કે હમણાં મેલડી આટો મારવા આવી હતી. ઉતરસ? ઉતર? ઉતરસ? ઉતરસ? હા. મગજમાં મારી વાત ઉતરી ખરી એમ કઉ છો? નહીતર આ કળિયુગ છે, કોઈ કોઈનું નથી, પણ હું તમારી થવા આવી છું, મને ઓળખો તો ઓળખાય. જો તને 25 રૂપિયા આવે ને તો કઈક વાપરતો નહીં, એ માતાની જમીન લઈને 4 ડેરી બનાવજે, તારી 4 ડેરી બની નામ રૂડી થાય ને, અને બરોબર તું ઉભો ને સડસડાટ કરીને હવા વેતી નાગડી બની નાઈ તારી હામું જોઉં તો માંજે કેવાની માતા સલાહી હતી.